સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ પર આવેલા વિવિધ કોમ્પ્લેક્સમાં 13 જેટલી દુકાનોને સીલ માર્યું હતું. પ્રાંતિજ નગરપાલિકામાં છેલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી અને છેલ્લા 1-2 વર્ષથી દુકાનોના વેરા ન ભરેલા હોય તેવા દુકાનદારો વેરા બાકીદારો સામે આજે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલાબેન સુમિશ્રા દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી, જેમાં એપ્રોચ રોડ ઉપર આવેલ નિર્માણ કોમ્પ્લેક્સમાં 4 દુકાનો, યુનિક કોમ્પ્લેક્સમાં 1 દુકાન અને શિવાલિકા પ્લાઝામાં 7 દુકાનો સહિત કુલ 13 જેટલી વિવિધ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. તો નગરપાલિકાના કર્મચારીઓ સીલિંગની કામગીરીમાં જોડાયા હતા, જેમાં જતીનભાઈ જોશી, ગુણવંતભાઈ, કેતનભાઈ રાવલ, પ્રિયંગભાઈ પટેલ, ચિરકભાઈ સહિતના જોડાઈને સીલિંગના કામગીરી હાથ ધરી હતી. તો દુકાનોને સીલ મારવામાં આવતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.